ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે નફા નુકસાન વિશે શીખી ગયા. હવે આજે આગળ જોઈએ તો કિરણબેન શું કરે છે? પોતાની ભંગારની જે દુકાન છે તેમાં ક્યાંથી સામાન લાવે છે? તો કિરણબેન શું કરે છે? જે ભંગાર વેચવા લેનાર, જે આપણે શેરી શેરીમાંથી ફરી ફરીને જે ભંગાર લઈ જાય છે, એમની દુકાનેથી જઈને ઓછા ભાવે ઓછી કિંમતમાં ત્યાંથી ભંગારની ખરીદી કરે છે અને પોતાની દુકાન ઉપર જઈને એને થોડી વધુ કિંમતમાં વેચે છે. તો આ રીતે તેઓ પોતાનો વેપાર આગળ ચલાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કિરણબેન કેટલા રૂપિયા ચૂકવે છે તેના વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, કિરણબેન એક કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત વર્તમાન પત્ર માટે રૂપિયા 15 ચૂકવે છે. એક કિલોગ્રામ વર્તમાન પત્ર એટલે કે પેપર માટે 15 રૂપિયા ચૂકવે છે. તો 30 કિલોગ્રામની કિંમત કેટલી થશે? 30 કિલોગ્રામ વર્તમાન પત્ર ખરીદે તો એમને કેટલા રૂપિયા વેપારીને ચૂકવવા પડે? તો આપણે ગણતરી કરીએ. 15 × 15, 15 × 30 અને 15 અને 3 ની ગણતરી કરીએ. 15 × 40 = 45 અને આ 0 એટલે કે 450 રૂપિયા કિરણબેન 30 કિલોગ્રામ વર્તમાન પત્રની ખરીદી માટે આપે છે. તો તેઓ 31 કિલોગ્રામ વર્તમાન પત્રની ખરીદી માટે કેટલા રૂપિયા ચૂકવશે? હવે આપણે જોઈએ કે એક કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત બરાબર ₹15. તો તેઓ કેટલા કિલોગ્રામ ખરીદે છે? 31. તો 31 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત બરાબર કેટલી? એટલે કે 31 કિલોગ્રામ ગુણ્યા ₹15 છેદમાં 1 કિલોગ્રામ. હવે 31 × 15 કરીએ, 31 × 15 તો પહેલા 0, એક સાથે 1 નો ગુણાકાર 1, 1 નો ગુણાકાર 3 સાથે 3. હવે 5 × 5 અને 5 × 15 આ બંને સંખ્યાનો સરવાળો. તો 5, 5 ને 1 6, 3 ને 1 4 એટલે કે ₹465. તો 31 કિલોગ્રામ માટે કિરણબેન કેટલા રૂપિયા ચૂકવશે? 465 રૂપિયા ચૂકવશે. આ સિવાય આપણે બીજી એક ગણતરી કરીએ તો અહીંયા કેટલા છે? 31 છે. તો આ રીતે પણ આપણે કરી શકીએ. 31 ને આપણે શું કરીએ? છૂટા પાડી દઈએ એટલે કે 30 + 1. 30 + 1, 30 ને 1, 31 થયા. હવે જુઓ, 30 કિલોગ્રામ અહીંયા ગાડી અને લખ્યું છે ને કે 30 કિલોગ્રામની માટે એ 450 રૂપિયા ચૂકવે છે. તો 30 કિલોગ્રામ માટે કેટલા ચૂકવે છે? 450 રૂપિયા ચૂકવે છે. પ્લસ 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત કેટલી છે? આપણે લખ્યું ને 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત બરાબર ₹15, બરાબર ને? 30 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે ₹450 અને 1 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે ₹15. તો આપણે 450 + 15 કરીશું તો આપણો જવાબ આવશે ₹465. એટલે આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. મિત્રો, એના જેવો બીજો એક દાખલો વધુ સમજીએ. 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? હવે આપણને ખબર છે કે 1 કિલોગ્રામ વર્તમાન પત્ર ની કિંમત બરાબર ₹15, બરાબર ને? તો આપણે કેટલા કિલો શોધવાના છે? 42 કિલોગ્રામ, બરાબર ને? તો 42 કિલોગ્રામ
वर्तमान पत्र ની કિંમત બરાબર કેટલી? હવે આપણે ગણતરી કરીએ. 42 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 15 છેદમાં 1 કિલોગ્રામ. હવે આપણે શું કરવું પડશે? ગુણાકાર. 42 ગુણ્યા 15, હવે 0. એક સાથે 2 નો ગુણાકાર 2, એક સાથે 4 નો ગુણાકાર 4, 5 દુ 10, 10 ઓ 16, વધી પડી 1, 5 ચોક 20, 20 ને 1, 21. હવે આ બંને સંખ્યાનો સરવાળો 0, 2 ને 1, 3, અને 4 ને 2, 6, એટલે કેટલા આવી ગયા? રૂપિયા 630. તો કિરણબેન 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કેટલા રૂપિયા ચૂકવશે? રૂપિયા 630 ચૂકવશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે કોષ્ટક પરથી વધુ દાખલાની સમજ મેળવી. તમને આપ્યું છે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક. હવે જુઓ, અહીંયા ગાડી 1 કિલોગ્રામનો ભાવ લખેલો છે. હવે પ્લાસ્ટિક 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? રૂપિયા 10. કિરણબેન કેટલું પ્લાસ્ટિક ખરીદે છે? 22 કિલોગ્રામ પ્લાસ્ટિક ખરીદે છે. તો તેઓ સામેવાળા વેપારીને કેટલા પૈસા ચૂકવશે તે આપણે શોધવાનું છે. તો હવે આપણે જોઈએ કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત અથવા તો ભાવ બરાબર કેટલા છે? રૂપિયા 10. તો એ તેઓ કેટલું પ્લાસ્ટિક ખરીદે છે? 22 કિલોગ્રામ, બરાબર ને? તો 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી? હવે આપણે શું કરવું પડે? ગુણાકાર. 22 કિલોગ્રામ ગુણ્યા 10 રૂપિયા, બરાબર, અને છેદમાં કેટલા આવશે? 1 કિલોગ્રામ. હવે આપણે કરીએ 22 ગુણ્યા 10. તો 22 એકા 22 અને આ 1 0, એટલે રૂપિયા 220. તો કિરણબેન 22 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે સામેવાળા વેપારીને કેટલા રૂપિયા ચૂકવશે? રૂપિયા 220 ચૂકવશે. જુ, કિરણબેન સાની ખરીદી કરે છે? 23 કિલોગ્રામ રદ્દી કાગળ. હવે 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ શું છે? રૂપિયા 7. તો 23 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ કેટલો થશે? ચાલો આપણે જોઈએ. 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ અથવા તો રદ્દી કાગળની કિંમત બરાબર રૂપિયા 60. તો તેઓ કેટલું ખરીદી કરે છે? 23 કિલોગ્રામ. તો 23 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત બરાબર કેટલી? હવે આપણે ગુણાકાર કરીએ. 23 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 60 અને છેદમાં આવશે 1 કિલોગ્રામ બરાબર 23 ગુણ્યા 7. હવે આપણે બાજુમાં ગુણાકાર કરી લઈએ. 23 ગુણ્યા 60, 7 તાલી 21, 21 નો 1 વધી 2, 7 દુ 14 ને 2 16, તો કેટલા આવી ગયા? રૂપિયા 161. તો કિરણબેન 23 કિલોગ્રામ રદ્દી કાગળ માટે સામેવાળા વેપારીને રૂપિયા 161 ચૂકવશે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું કિરણબેન સાની ખરીદી કરે છે? 12 કિલોગ્રામ લોખંડ. તો જુઓ, 1 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી છે? રૂપિયા 22. તો તેઓ કેટલું ખરીદી કરે છે? 12 કિલોગ્રામ. તો આપણે એની કિંમત શોધીએ કે કિરણબેન સામેના વેપારીને કેટલા રૂપિયા ચૂકવશે. તો 1 કિલોગ્રામ
લોખંડની કિંમત બરાબર રૂપિયા 22 બરાબર ને, તો તેઓ કેટલું ખરીદી કરે છે? 12. તો 12 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર કેટલી? હવે 12 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 22 છેદમાં 1 કિલોગ્રામ. હવે 12 ગુણ્યા 22, 22 ગુણ્યા 12, 0, 2 કા 2, 2 કા 2, 2 દુ 4, 2 દુ 4, બંનેનો સરવાળો 4, 4 ને 2 6 અને 2, તો કેટલા આવી ગયા? રૂપિયા 264. તો કિરણબેન 12 કિલોગ્રામ લોખંડ માટે રૂપિયા 264 ચૂકવે છે. તો હવે આગળ જુઓ, અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે. એટલે કે કિરણબેને શું શું ખરીદી કરી? 22 કિલોગ્રામ પ્લાસ્ટિક, 23 કિલોગ્રામ રદ્દી કાગળ અને 12 કિલોગ્રામ લોખંડ. આની ખરીદી કિરણબેને કરી એમની પાસેથી. તો એ વેપારીને કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે જોઈ ગયા કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે કિરણબેન કેટલા રૂપિયા ચૂકવે છે? રૂપિયા 220. એવી જ રીતે 23 કિલોગ્રામ રદ્દી કાગળ માટે કેટલા રૂપિયા ચૂકવે છે? રૂપિયા 161. અને 12 કિલોગ્રામ લોખંડ માટે કેટલા રૂપિયા ચૂકવે છે? 264. આમ કુલ મળીને કિરણબેન રૂપિયા 645 તામેવાળા વેપારીને ચૂકવે છે. તો હવે તમને શું કહે છે, એ રૂપિયા 600થી વધારે છે કે ઓછા? તો 645 એ રૂપિયા 600થી વધારે છે. એટલે કે કિરણબેન રૂપિયા 600થી વધારે વેપારીને, એટલે કે ભંગાર પાંચ જેમની પાસેથી લે છે તેમને ચૂકવે છે. મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.